નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કલ્સોરમાં, કલ્સોર એટલે કે ગુજરાતીમાં પાઠ 4 અધૂરો છે ને, પેજ નંબર 55 સુધી આપણે પૂરેલું છે. હવે લેવાનું છે પેજ નંબર 56. તો ચાલો કલ્સોરની ચોપડી પાઠ્યપુસ્તક કાઢ્યું, પાઠ્યપુસ્તક લઈ લ્યો અને પેજ નંબર 56 ખોલો. પેજ નંબર 56 ઉપર જુઓ, તમને સ્વાધ્યાય આપેલું છે ને, એમાં પહેલાં શું કીધું છે? કહો. કહો એટલે કે તમારે ફક્ત વાતચીત જ કરવાની છે. તો પહેલો પ્રશ્ન છે, તમને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો? ફરીથી કરી જુઓ, આપણે જે આગળના પેજ ઉપર આંગળાનો જાદુ શીખ્યા ને, એ તમે ફરીથી કરી જુઓ અને એમાં તમને વધારે શું ગમ્યું એ તમારે કહેવાનું છે. પછી બીજો પ્રશ્ન છે, તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ નીચે એક લીટી કરો. જો આપણે આગળ કાવ્ય ગાયું છે ને, યા જાદુનું છે, એમાંથી તમને જે લીટી વારંવાર ગાવાની ઈચ્છા થતી હોય એની નીચે લીટી કરવાની છે. પછી છે, ગીતની જે લીટી કે પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો. લીટી કે પંક્તિ જે આવડતી હોય એ સંભળાવવાની છે. પછી પ્રશ્ન 4 છે, આંગળાની મદદથી તમે બીજા ક્યાં ક્યાં કામ કરી શકો? આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર ચોકડી કરો. આંગળા ઉપરથી તમે આંગળાથી બીજા ક્યાં ક્યાં કામ કરી શકો એ લખવાનું છે. અને એની નીચે કયું કામ, તમને જો કામ લખેલા આપ્યા છે ને, એમાં જે કામ તમે આંગળાની મદદથી ન થાય તેની ઉપર ચોકડી મારવાની છે. તો પહેલું છે લખવું, તો એમાં તો આંગળાની જરૂર પડે ને, એટલે એમાં કાંઈ કરવાનું નથી. પછી એની નીચે ગાવું, તો એમાં તો આંગળાની જરૂર પડે આંગળાની જરૂર ન પડે, તો એના ઉપર શું કરવાનું? ચોકડી કરવાની. શું કરવાનું છે? ચોકડી કરવાની. ત્યાર પછી છે પકડવું, તો પકડવામાં આંગળાની જરૂર પડે ને, તો એમાં કાંઈ કરવાનું નથી. થઈ ગયું. હા, હવે બાજુમાં રડવું, તો એમાં આંગળાની જરૂર પડે ન પડે, તો એના ઉપર ચોકડી કરો. ત્યાર પછી છે જમવું. શું છે? જમવું, તો જમવામાં હાથની જરૂર પડે ને, આંગળાની જરૂર પડે, તો એમાં કાંઈ કરવાનું નથી. ત્યાર પછી છે ચપટી વગાડવી, તો ચપટી વગાડીએ ત્યારે આંગળાની જરૂર પડે છે ને, હા, તો એમાં પણ કાંઈ કરવાનું નથી. ત્યાર પછી છે ટીંગાડવું, કોઈ પણ વસ્તુ આપણે ટીંગાડવી હોય તો એમાં આંગળાની જરૂર પડે ને, હા, તો એમાં કાંઈ કરવાનું નથી. ત્યાર પછી છે હસવું, હસવામાં હાથની જરૂર પડે ન પડે, શેની જરૂર પડે? મોઢાની, તો એના ઉપર ચોકડી કરો. ત્યાર પછી છે ચોંટાડવું, ચોંટાડવામાં તો હાથની જરૂર પડે ને, કોઈ પણ વસ્તુ ચોંટાડવી હોય તો આપણે એમાં હાથનો ઉપયોગ કરવો પડે, તો એમાં કાંઈ કરવાનું નથી. ત્યાર પછી દોરવું, દોરવામાં પણ હાથની જરૂર પડે. ત્યાર પછી છે પીવું, કંઈ પણ પીવું હોય આપણે તો એમાં પણ હાથની જરૂર પડે. ત્યાર પછી છે તાળી પાડવી, એમાં પણ આંગળાની જરૂર પડે. પછી છે ફૂલ ચૂંટવા, ફૂલ આપણે તોડવા જઈએ, ફૂલ ચૂંટવા એટલે કે ફૂલ તોડવા જઈએ, તો એમાં પણ આંગળાની જરૂર પડે છે. ત્યાર પછી છે જોવું, આપણે કોઈ વસ્તુ જોવી હોય તો એમાં હાથની જરૂર પડે નથી પડતી, તો આંખેથી જોવાની હોય છે ને, તો એના ઉપર ચોકડી કરો. ત્યાર પછી છે ચીંધવું, એટલે કે બતાવવું, કંઈ પણ વસ્તુ કોઈને બતાવવી હોય તો એમાં પણ આપણને આંગળાની જરૂર પડે છે, એટલે એમાં પણ કાંઈ કરવાનું નથી. થઈ ગયું. સરસ. હવે ત્યાર પછી શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો. હવે એમાં જુઓ, આડોઆવળા વાક્ય આપ્યા છે, વચ્ચે લીટી કરીને આડાઆવળા શબ્દ કરેલા આપ્યા છે. જુઓ, પેલું છે ફરવા ગયા અમે અને ટ્રેનમાં બેસીને, બરાબર આડુંઆવળું આપ્યું છે, તમારે એને ક્રમમાં ગોઠવીને લખવાનું છે. તો શું આવશે? અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા.
સમજાઈ ગયું? આ રીતે લખ્યું, સરસ. હવે ત્યાર પછીનું વાક્ય બીજું, હોશિયાર છે અને નમ્રતા વિક્રમ છે ને આવું. તો હવે એમાં લખો, નમ્રતા અને વિક્રમ હોશિયાર છે. લખાઈ ગયું, સરસ. ત્યાર પછીનું ત્રીજું છે, ફૂલ પર બેસે છે પતંગિયું. આને ક્રમમાં ગોઠવવાનું છે તો શું આવશે? પતંગિયું ફૂલ પર બેસે છે. લખાઈ ગયું, સરસ. ત્યાર પછી, બસ ચલાવીને પાવાગઢ ગયા ડ્રાઈવર. આને ક્રમમાં ગોઠવવાનું છે તો લખો, એમાં ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. થઈ ગયું, સરસ. હવે પાંચમું વાક્ય છે, હરણ ઠેકડા ઊંચા કાન કરીને મારે છે. તો એમાં લખો, હરણ ઊંચા કાન કરીને ઠેકડા મારે છે. થઈ ગયું. હવે ત્યાર પછીનું છઠ્ઠું વાક્ય, રાજા હતો મગધનો અશોક છે ને હું લખેલું. હા, તો એમાં લખો જવાબમાં સામે, અશોક મગધનો રાજા હતો. હવે સાતમું વાક્ય છે, ગુલાબી ફ્રોક પહેર્યું છે ઢીંગલીએ. તો એમાં લખો, ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. થઈ ગયું. હવે આઠમું વાક્ય છે, બને છે મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી. આવું લખેલું છે ને, આપણે એને ક્રમમાં ગોઠવવાનો છે. તો એમાં લખો, મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી, પાણીમાં તરતી માછલી બને છે. લખાઈ ગયું. હવે ત્યાર પછી વાક્ય નવમું, લીંબુ શરબત પીધું સ્ટ્રોથી કાગડાએ. હવે એને ક્રમમાં ગોઠવવાનું છે, કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું. ત્યાર પછી દસમું વાક્ય છે, કરે છે પરાક્રમો છોટા ભીમ. એમાં લખો, છોટા ભીમ પરાક્રમો કરે છે. લખાઈ ગયું. હવે નીચે જુઓ, પાંચડે છગડે 56 લખેલું છે, તો આપણે ત્યાં ખાલી જગ્યા બંને બાજુ આપી છે ને, એમાં લખવાનું 50 ને 6 56 કેમ થાય? 50ની અંદર 6 નાખો તો થાય ને, એટલે 50 ને 6 અને છેલ્લે લખવાનું 56. લખાઈ ગયું, સરસ. તો હવે ત્યાર પછીનું પેજ નંબર 57 ખોલો. ખોલ્યું પેજ નંબર 57. તો જુઓ એમાં શું કીધું છે, ઓળખો, ટ્ર પર ગોળ કરો. એમાં જુઓ તમને શબ્દ આપ્યા છે, એમાં જ્યાં જ્યાં એના જેવો ટ્ર આવે છે ત્યાં તમારે ગોળ કરવાનું છે. જો આ પુસ્તકમાં કરેલું જ આપ્યું છે, મેં આ ફોટો મોકલાવ્યો છે ને એમાં કરેલું જ છે, એ રીતે તમારે કરવાનું છે. તો પહેલો શબ્દ છે જો ટ્રેન, તો એમાં ટ્રે ઉપર કરેલું છે. પછી રાષ્ટ્ર, ત્યાર પછી ટ્રેન, ટ્રેન તો એમાં બે ટ્રી છે એટલે બે ઉપર આવશે. પછી છે ઇલેક્ટ્રોનિક. થઈ ગયું. હવે બીજું છે, ડ્ર ઉપર ગોળ કરો. હવે ડ્ર ઉપર કરવાનું છે, જેવી રીતે ટ્ર ઉપર કર્યું એવી જ રીતે ડ્ર ઉપર. ડ્રેસ, ડ્રમ, એડ્રેસ,
ડ્રાઈવર ડ્રાઉં ડ્રાઉં જો બાળકો આવા શબ્દો તમારે પાછા નોટમાં લખી અને નોટમાં એની પ્રેક્ટિસ પણ કરવાની છે. હવે ત્યાર પછી છે ક્ર પર ગોળ કરો. ક્રમ ક્રિયા વિક્રમ પરાક્રમ આક્રંદ. પછી છે મ્ર પર ગોળ કરો. સમ્રાટ નમ્રતા ધૂમ્ર શેર આમ્રપાલી તામ્રપત્ર. થઈ ગયું. હવે એની નીચે જુઓ ટ્ર અને ડ્ર આ લખવાની પ્રેક્ટિસ કરવાની છે. તો પહેલાં ટપકાવાળું લખેલું છે એની ઉપર તમારે પેન્સિલથી ઘૂંટવાનું અને પછી નીચે જે ખાલી લાઈન આપી છે એમાં તમારે લખવાનું છે, બરાબર. હવે ત્યાર પછી પેજ નંબર 58 ફેરવ્યું, એમાં પણ જુઓ ક્ર અને મ્ર આ બંને અક્ષર લખવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. હવે એની નીચે ચાલો ગાઈએ ગીતરું, એટલે આપણે આગળ જે ગીત શીખ્યા છે જૂતાજીના દાખતર એ તમારે ફરીથી ગાવાનું છે. હવે એની નીચે છે જુઓ વાંચો. હવે એમાં જુઓ તમને ચિત્ર વાર્તા આપેલી છે. ચિત્ર વાર્તા એટલે વાર્તા આપી હોય સાથે એ વાર્તામાં શું કહે છે એનું ચિત્ર પણ આપેલું હોય. તો કઈ વાર્તા છે, વાર્તાનું નામ શું છે? કૂતરો અને સસલું. કૂતરો અને સસલું. તો જો એમાં પહેલામાં શું કીધું છે, હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. એક શિકારી હન્ટ્રિક છે એનું નામ હતું, હન્ટ્રિક શિકારી છે એ જંગલમાં શિકાર કરવા ગયો. બીજું આપ્યું છે, બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. બપોરે બહુ તડકો હોય ને તો ત્યારે એ ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. હવે પેજ નંબર 59 ઉપર 3 નંબરનું આપ્યું છે, જુઓ થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો હતો. કોણ ઊભો હતું? એક્સપ્રેસ ડોગી એટલે કે કૂતરો હતો, એનું નામ શું હતું? એક્સપ્રેસ. શિકારીનું નામ શું હતું? હન્ટ્રી. ડોગીનું નામ શું હતું? એક્સપ્રેસ. એ ઊભો હતો બાજુમાં, એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. કોણ નીકળ્યું અહીંયાથી? સસલું. સસલાનું નામ શું હતું? ફાસ્ટું. ફાસ્ટું સસલું છે એ ડોગી ઊભો હતો, એની બાજુમાંથી દોડતું દોડતું નીકળ્યું. 5 નંબરનું જુઓ નીચે ચિત્ર. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું, તે ફાસ્ટું સસલાની પાછળ પાછળ દોડ્યું. હવે આ સસલાને જોઈ અને કૂતરાને એમ થયું કે લાવું અને મારીને ખાઈ જાઉં, એટલે એ તરત જ એ સસલાની પાછળ પાછળ દોડ્યું. ફાસ્ટું સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું. હવે છે સસલું હતું એકદમ ઝડપથી દોડતું હતું, સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગી છે એને પકડવા માટે એની પાછળ તો દોડ્યું પણ એને પકડી શક્યું નહીં, અને સસલું છે એ જંગલની બહાર નીકળી ગયું. ત્યાર પછી છે, થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. આ પકડી ન શક્યો પણ દોડ્યો ને ડોગી એટલે થાકી ગયો. થાકી ગયો એટલે પછી હાલતા હાલતા પાછો પોતાની જગ્યાએ આવતો હતો. હવે આ છે ને બધું હન્ટ્રિક શિકારી જોતો હતો. હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. એ શિકારીએ જોયું કે હા જો ડોગીના હાથમાં સસલું આવ્યું નહીં, આ તો પાછો ખાલી હાથે એમને એને માયરા વગર જ પાછો આવે છે. પાછળના પેજ ઉપર પેજ નંબર 60 ઉપર હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સરખું સસલું તમે પકડી ન શક્યા? આણે એનો હૈસા એનો મજાક કરી હન્ટ્રિક શિકારીએ કે તું આવડા નાનકડા સસલાને પણ ન પકડી શક્યો. તો એક્સપ્રેસ ડોગી શું કહે છે જુઓ. એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે, તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડ દોડમાં ફેર હતો ને, સમજ્યા? એણે શું કીધું કે હું તો એને મારવા માટે દોડતો હતો પણ એ તો એનો જીવ બચાવવા માટે દોડતું હતું, એટલે એ વધારે ઝડપથી દોડતું હતું, બંનેની દોડમાં ફેર હતો એટલે મેં એને પકડ્યું નહીં. હવે એની નીચે જુઓ,
चित्र जोई अने एना जवाब खाली बोलवाना छे तमारे, बराबर, चारे चार प्रश्नना। पछीनो प्रश्न छे, साचा विकल्प सामे साचानी निशानी करो। एमां पेलू छे, फास्टू ससलू बहु झड़पथी दौड़तू हतू। हवे शुं काम दौड़तू हतू झड़पथी? एक्सप्रेस डोगीथी बचवा माटे કે અંતરિક શિકારીથી બચવા માટે? શું કામ દોડતું હતું? એક્સપ્રેસ ડોગીથી બચવા માટે, સરસ। તો અહીંયા રાઈટની નિશાની કરો, સરસ। ત્યાર પછી છે, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા, આનો અર્થ શું થાય? તો કે જો એમાં ત્રણ બે વિકલ્પ તમને આપેલા જ છે, ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું કે ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી। શું થાય? એને ભાસલા સસલાને પકડવું જ નહોતું, એટલા માટે એ પાછું ફરી ગયું હતું। તો બીજા ઉપર રાઈટ આવશે, ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી। પછી છે, આ ચિત્રવાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? કોને જીવ બચાવવાની જરૂર હતી? એક્સપ્રેસ ડોગીને કે ફાસ્ટું સસલાને? ફાસ્ટું સસલાને, સરસ। તો ત્યાં રાઈટ કરો। હવે ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો, ફકરાને મોટેથી વાંચો। જો કૌંસમાં તમને શબ્દ આપ્યા છે, ઝડપ, દોડતા દોડતા, પાછળ, તેથી, બહાર, નીચે, શિકાર, આ બધા શબ્દ છે એ નીચે પેરેગ્રાફમાં તમારે જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં યોગ્ય શબ્દ મૂકી અને પેરેગ્રાફ ફકરો પૂરો કરવાનો છે। તો જો બરાબર ધ્યાન આપજો, હન્ટ્રિક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો, શું કરવા ગયો તો? શિકાર, તો ત્યાં લખો શિકાર। થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ ખાલી જગ્યા બેઠો હતો, શું હતો? ઝાડ નીચે બેઠો હતો, તો ખાલી જગ્યામાં લખો નીચે। તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો, ત્યાર પછી એટલામાં ફાસ્ટું સસલાભાઈ ખાલી જગ્યા આવ્યા, શું આવશે? દોડતા દોડતા, આગળ ફાસ્ટું સસલું અને ખાલી જગ્યા એક્સપ્રેસ ઉતરું, શું આવશે? પાછળ। ફાસ્ટું સસલું બહુ ખાલી જગ્યાથી દોડે, શું આવશે? ઝડપ। ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો, શું આવશે? તેથી। ફાસ્ટું સસલું જંગલની ખાલી જગ્યા નીકળી ગયું, શું આવશે? બહાર। થઈ ગયું। હવે ત્યાર પછી અભિનય કરો, સૂચનાઓ મોટેથી વાંચો, વિદ્યાર્થીઓ તે મુજબ અભિનય કરવા કહો, લખતા લખતા હસો। આ બધો તમારે એક્શન કરવાની છે, અભિનય કરવાનો છે, લખતા લખતા હસવાનું, રડતા રડતા માથું ખંજવારવાનું, જોકા ખાતા ખાતા જુઓ, હસતા હસતા નાચો, ગાતા ગાતા લખો, મિત્રને પકડતા પકડતા ગાઓ, જમતા જમતા વાંચો, વાંચતા વાંચતા કૂદો, લડતા લડતા રમો, ખાતા ખાતા રડો, બરાબર। આ બધાનો તમારે અભિનય કરવાનો છે। પછી છે, વાક્યો ધ્યાનથી વાંચો, બે વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો। હવે પહેલું વાક્ય છે, જુઓ, અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા, એમાં બે વાર કયો શબ્દ આવ્યો છે? દોડતા દોડતા, તો એની નીચે શું કરવાનું? તમારે લીટી કરવાની છે, જુઓ કરેલી છે ને મેં, એવી રીતે તમારે પણ કરવાની છે। પછી બીજું છે, હાથી હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયો, શું કરતા કરતા ગયો? હાથી હાંફતા હાંફતા, બે વાર કયો શબ્દ આવ્યો? હાંફતા હાંફતા, તો એની નીચે લીટી કરો। પછી છે, ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો,
શું આવશે એમાં? પડતા પડતા, તો એની નીચે લીટી કરો. પછીનું ચોથું વાક્ય છે, અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. તો જોતા જોતા એની નીચે લીટી કરો. મોબાઈલમાં વાતો કરતાં કરતાં હસવું આવ્યું. બે વાર કયો શબ્દ આવ્યો? કરતાં કરતાં, તો એની નીચે લીટી કરો. નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. ક્યાં અક્ષર બે શબ્દ બે વાર આવ્યા? ફરતા ફરતા, તો એની નીચે લીટી કરો. હવે ત્યાર પછી ત્રણ ત્રણના જૂથમાં બેસી સંવાદ બનાવો અને વર્ગમાં ભજવો. સંવાદમાં પણ રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા, શીખતા શીખતા જેવા શબ્દોનો ઉપયોગ કરો અને નમૂના પ્રમાણે શબ્દ બનાવો. જો એમાં પેલો એક નમૂનો આપેલો જ છે તમને, ખણ, તો ખણ ખણ બે વાર લખ્યું, બરાબર. એવી જ રીતે બીજો શબ્દ છે ગણ, તો શું લખવાનું? બે વાર લખવાનું, ગણ ગણ, બરાબર. પછી છે હણ, તો હણ હણ. મણ, તો મણ મણ. સણ, તો સણ સણ. બણ, તો બણ બણ. ચણ, તો ચણ ચણ. ઝણ, તો ઝણ ઝણ. ટપ, ટપ ટપ. લખ, તો લખ લખ. ખટ, તો ખટખટ. અને ત્રણ, તો ત્રણ ત્રણ. લખાઈ ગયું. હવે ત્યાર પછી પેજ નંબર 62, ચિત્ર સાથે જોડો. એક પગવાળો માણસ, જો જોડેલું જ આપ્યું છે તમને મેં, બરાબર. પછી કાળી ટોપીવાળો ધોળો માણસ, હું એને જોઉં છું પણ એ મને નથી જોતો. અરીસો. પછી મારે તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો, એટલે કે સીતાફળ. સાંકડી ગલીને છેડે તળાવડી, એટલે કે ચમચો. તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય તેવું કયું વાહન? શું આવે? પ્લેન, વિમાન. મને કાપે એટલે લોકો ગીત ગાય છે. શું આવે? કેક. સીટી એની ઘરઘર વાગે, ખાવાનું એ ઝટપટ બનાવે. શું આવે? કુકર. ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી. કોણ છે એ? ટેબલ. ત્યાર પછીના પેજ નંબર 63 ઉપર કયો શબ્દ સાચો? સાચા શબ્દ પર ગોળ કરો. એમાં જુઓ, તમને બબે શબ્દ આપ્યા છે, એમાંથી જે શબ્દ સાચો હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો જુઓ, લખ્યું છે પહેલાં ટાયર અને ડાયર, તો સાચું શું આવે? ટાયર. જો તમે પણ ધ્યાન રાખજો, ટ અને ડ લખવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ થાય છે, થાય છે ને? ટ, ડ, ઠ અને ડ, આ શબ્દ લખવામાં ઘણા બધા ભૂલ કરે છે, એટલે લખવા ટાઈમે બરાબર ધ્યાન રાખવાનું. પછી છે ટામર અને ડામર. શું આવશે? ડામર. પછી કકળાટ કે કકરાટ. શું આવે? કકળાટ. ટીલરી કે ટીલડી. શું આવશે? ટીલડી. ત્યાર પછી ચચરાટ કે ચચડાટ. શું આવે? ચચડાટ. ઠળિયો કે ઢળિયો. ઠળિયો. ઢાળિયું, ઠાળિયું કે ઢાળિયું. ઢાળિયું. ઠામ કે ઢામ. ઠામ. ઠાગા ઠૈયા કે ઢાગા ઢૈયા. શું આવે? ઠાગા ઠૈયા. મઠુલી કે મઢુલી. મઢુલી. હોય કે હોય. શું આવશે? હોય. સોય કે સોય. સોય. ધડધડાટ કે ઘડઘડાટ. ઘડઘડાટ. ઝળહળ કે ઝળહળ. ઝળહળ. કાગળ કે કાગર. કાગળ.
હવે આવી જ રીતે તમને જે જે શબ્દ લખવામાં ભૂલ થતી હોય એવા ખોટો શબ્દ અને સાચો શબ્દ બંને તમારે લખવાના છે. ટની જગ્યાએ ડ લખો, ઝની જગ્યાએ ગ લખો, ઘની જગ્યાએ નિસા ર, તો રને અળની જગ્યાએ ર લખો છો. આ તમારે જે તમને મજા આવે એવા શબ્દ, ત્રણ જે તમે ખોટા લખતા હોય ખોટા લખવાના અને સામે એના ત્રણ સાચા શબ્દ લખવાના છે. હવે જુઓ તમને મજા આવે એવા ઉખાણા આવ્યા, આવે ને મને ઓળખો છે ને, હા એમાં જુઓ પેલું શું છે, ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. કોણ છે એ? પતંગ. તો બધાને આવડે બરાબર ને. હા હવે બીજું, પાણીમાં હું તરું છું બહાર કાઢો તો મરું છું. કોણ છે એ? માછલી. હલો હલો કઈ પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો. શું આવે? મોબાઈલ. ત્યાર પછી છે, બે આંખોને રાખો અળગી, સુગંધ પારખું હું સગળી. શું આવશે એમાં? નાક. પછી પાંચમું છે, મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલથી બીજા ફૂલ પર બેસું છું. શું આવે? પતંગિયું. ત્યાર પછી છઠ્ઠું છે, ત્રણ અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. તો શું આવશે? હરણ. હવે ત્યાર પછી, હું ગણપતિનું વાહન છું, હું ચું ચું કરું છું. એ તો બધાને આવડે. કોણ છે? ઉંદર. હવે એની નીચે જુઓ એક જોક્સ આપ્યો છે તમને. ઓ શું છે? તિમિર કહે છે, જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. પ્રકાશ કહે, મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તિમિર કહે, બંને જ નહીં, શું દેખાય છે? પ્રકાશ કે, અંધારું. આંખ બંધ કરીને તો કે, મને મને દેખાય છે. તો કે, ન બને કે, શું દેખાય તને આંખ બંધ કરીને? તો કે, આંખ બંધ કરીને મને અંધારું દેખાય છે.